યાદ રાખજો જે સુકૃત કર્યા પછી તમે એની અનુમોદના કરો તો પુણ્યના ગુણાકાર થાય અને જે ધર્મ કર્યા પછી તમે પસ્તાવો કરો તો તમારા પુણ્યના ભાગાકાર થાય પાંચ શિબિર ભરી મજા આવી હાકે ના એટલે તો આવીએ એમ બોલો એ તો અહીંયા શું સિંહ કેસરિયા લાડુ મળવાના છે પાંચ શિબિર ભરી આનંદ છે ને અનુમોદના કરવા મજા આવે મારા સાહેબે આપણને પાંચ પાંચ રવિવારે બબ્બે બબ્બે કલાક સુધી એટલું બધું સરસ ધ્યાન આપ્યું છે ખૂબ અનુમોદના શિબિર ભલે બે કલાકની હોય તમે અનુમોદના કરશો તમારા પુણ્યના ગુણાકાર અને એની જગ્યાએ હમ યાર ટાઈમ વેસ્ટ ગયા આવી જો નિંદા કરશો પસ્તાવો કરશો તમારા પુણ્યના ભાગાકાર આ માણસે એ દિવસે ભયંકર નિંદા મેં ક્યાં હું રાખ્યું મેં ક્યાં હું અને એમાં ને એમાં એને બીજા ભૌની અંદર સંપત્તિ ચિકાર મળી પરંતુ એમાંથી એક રૂપિયો પોતાના માટે વાપરી ન શક્યો શાસ્ત્રો અને અંતરાય નામ કર અંતરાય કર્મ કહે છે ભોગાંતરાય કર્મ ઉપભોગાંતરાય કર્મ બધી જ વસ્તુ હોય છતાં પોતે ભોગવી ન શકે વાપરી ન શકે અને શું કહેવાય ભોગાંતરાય કર્મ મારે તમને કેવું છે એક વ્યક્તિ આટલું સરસ પુણ્ય બાંધ્યા પછી એના પુણ્ય થી જો વંચિત રહી ગયો હોય સુખ થી જો વંચિત રહી ગયો હોય તો એમાં નિમિત્ત કોણ બની ગયો એનો પાપ મિત્ર ગંદો મિત્ર છે હું તમે જન્મ્યા ત્યારે કેવા નીટ એન્ડ ક્લીન હતા હતા કે નહી આપણામાં કોઈ દોષ હતો આપણે નાના હતા બિલકુલ નીટ એન્ડ ક્લીન જેમ 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 મોટા થતા ગયા જરા જરા સમજણા થતા ગયા પછી આપણા નેચરમાં ટુ યરના ના થયા પછી થ્રી યરના ના થયા પછી તમે નર્સરી કેજી સ્કૂલ કોલેજ ત્યાં સુધીમાં તો તમારામાં કેટલા બધા ડિફરન્ટ આપવા માંડ્યા મમ્મી ઘણી વાર નથી કે નાનો હતો ને ત્યારે માણસે બહુ સીધો હતો નાની હતી ત્યારે બધું માનતી પાઠશાળા જતી હતી પૂજા કરતી હતી જ્યાં સ્કૂલ પૂરી કોલેજ સ્ટાર્ટ એટલે શું બંધ થઈ ગયું પાઠશાળા બાદ પછી ધીરે રહીને પૂજા બાદ મને આમાં ત્રણ કારણ દેખાય છે નંબર એક તમારા જીવનની અંદર જો પડતી શરૂ થઈ હોય ધર્મથી તમે જો વિમુખ થઈ ગયા હો અથવા તમારા જીવનમાંથી ધર્મ ઘટતો ગયો હોય તો એની પાછળ ત્રણ કારણ છે થ્રી ઇડિયટ નંબર એક ઇડિયટ બ્લોક